गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आपणे पाठ्यपुस्तकमां आ चेप्टर जोई गया। हवे आपणे स्वाध्यायपोथीमां जोईशुं पेज नंबर 123 ઉપર વધુ ભારે કોણ સૂચના જે એક આપેલી છે કે નીચેની વસ્તુઓ માટે આપેલ જે બોક્સ છે એટલે કે આ જે ચોરસમાં સૌથી ભારેથી સૌથી હલકી તરફ 1-5 ક્રમ લખવાનો છે। જો શું કરવાનું છે, અહીંયા જે પાંચ વસ્તુ આપેલી છે તેનામાંથી સૌથી ભારે હોય તેનામાં એક, પછી એનાથી હલકી હોય એનામાં 2-3-4-5, એટલે કે સૌથી ભારેથી આપણે હલકી તરફ જવાનું છે, 1-5 આપણે લખવાનું છે। જુઓ હવે આ જે પાંચ વસ્તુઓ દેખાય છે એનામાંથી સૌથી ભારે કઈ વસ્તુ હશે, આ હશે, તો અહીંયા આપણે શું લખવાનું છે, એક, પછી તેનાથી થોડી હલકી, તો આ જે ખુરશી હોઈ શકે તેનાથી થોડી હલકી એટલે 2, પછી આ ડોલમાં 3, આનામાં લખશું 4 અને આનામાં લખશું 5। એવી જ રીતે આનામાં સૌથી જે ભારે કઈ વસ્તુ હશે આ હશે, તો આનામાં લખીશું 1, પછી આનામાં 2, એના પછી આ 3, પછી 4 અને આનામાં જે પિન છે સૌથી હલકી હોય એટલે આવશે 5। જે સૌથી હલકું હોય તેનામાં 5 ક્રમ આવશે અને જે સૌથી વધારે ભારે હોય તેનામાં 1। હવે આ જે બધી વસ્તુઓ છે તેનામાં આ જે ટીવી છે સૌથી ભારે હોય એટલે એનામાં 1, પછી આ જે વાટકો હોય તેનાથી થોડુંક હલકું હોય એટલે 2, તેનાથી થોડુંક હલકું આ જે તક્કી હોય એટલે 3, એના પછી આ જે ચમચી છે તે 4 અને આ જે પેજ આપેલું છે તે સૌથી હલકું એટલે આવશે 5। એના પછી આ જે બધી વસ્તુઓ તેનામાં જે ટેબલ સૌથી ભારે હોય એટલે 1, પછી ઇંટ છે તેનાથી થોડીક હલકી એટલે 2, પછી આ જે કેરી 3, પછી આ ચાવી 4 અને જે બટન છે તે સૌથી હલકું એટલે આવશે 5। એના પછી આનામાં જે બધી ગાડી છે એનામાંથી સૌથી પહેલાં અહીંયા આવશે તો 1, પછી 2, 3, 4 અને 5। તો આપણે આનામાં શું કરવાનું છે કે જે સૌથી ભારે હોય તેના ઉપર આપણે 1, પછી તેનાથી થોડીક હલકી એવી રીતે 2-3-4-5, એટલે કે સૌથી ભારેથી સૌથી હલકી તરફ આપણે 1-5 ક્રમ લખવાના છે। એના પછી પાછળ જોઈએ, જો અહીંયા શું આપેલું છે કે ઉદાહરણ મુજબ જે વસ્તુઓના વજન આધારે જે ખાલી જગ્યા છે તેનામાં આપણે વસ્તુના નામ લખવાનું છે। જો અહીંયા આપેલું છે કે ભારે વસ્તુ અને હલકી વસ્તુઓ, હવે સૌથી પહેલું જોઈએ તરબૂચ અને સફરજન, તો તરબૂચ અને સફરજનમાંથી ભારે વસ્તુ કઈ છે, અહીંયા જે આપેલું છે તરબૂચ, અને આપણને ખબર હશે સફરજન અને તરબૂચમાંથી જે તરબૂચ છે તે ભારે હોય એટલે કે જે ભારે હોય તેનું વજન કેવું આમ નીચે નમશે। હવે આપણને ખબર છે, જો આપણે જે ધારો કે શાકભાજી લેવા કે ગયા હોઈએ તો જે ભારે થતું હોય તે આપણે નીચે તરફ નમે છે, એક સાઈડ આપણે કોઈ પણ જે શાકભાજી લીધું હોય તે હોય છે અને બીજી સાઈડ જે વજન હોય છે, તો બંનેમાંથી જે વધારે હોય તેનું વજન નીચે નમે છે। એવી જ રીતે આપેલું છે કે તરબૂચ અને સફરજન, તો બંનેમાંથી જે ભારે હોય તે ક્યાં નમશે, નીચેની બાજુ નમે છે, એટલે અહીંયા તરબૂચ અહીંયા લખવાનું અને ઉપરની સાઈડ આવશે સફરજન। હવે બીજા નંબરનું જો ડોલ અને કપ છે, તો આ બંનેમાંથી નીચું કયું નમે છે, આ નમે છે, તો અહીંયા આપણે શું લખવાનું છે, ડોલ, અને ઉપર આવશે કપ। પછી ત્રીજામાં આવશે ફૂટબોલ અને નાનો દડો, તો જે ભારે વસ્તુ કઈ આવશે, ફૂટબોલ આવશે, તો જે નીચેની તરફ આપણે અહીંયા લખીશું ફૂટબોલ અને અહીંયા આવશે નાનો દડો। એવી જ રીતે ચોથું છે દફતર, કેવું છે, ભારે છે અને હલકી વસ્તુમાં આવશે દફતર અને પુસ્તકમાં, તો હલકી વસ્તુમાં પુસ્તક, તો દફતર આપણે ક્યાં લખીશું, આ જે નીચેની સાઈડ છે તે, તો અહીંયા આપણે લખીશું દફતર અને અહીંયા શું લખીશું, પુસ્તક। એવી જ રીતે પાંચમાં બિસ્કિટ અને ચોકલેટ, તો ભારે વસ્તુમાં કયું આવશે, બિસ્કિટ, તો અહીંયા લખવાનું બિસ્કિટ અને અહીંયા શું લખવાનું, ચોકલેટ। પછી છઠ્ઠામાં બિસ્કિટના 5 પેકેટ અને બિસ્કિટના 2 પેકેટ, તો 5 પેકેટ વધારે હોય કે 2 પેકેટ, 5 પેકેટ વધારે હોય તો નીચેની તરફ આ જે નમે છે તેનામાં કયું આવશે, અહીંયા આવશે બિસ્કિટના 5 પેકેટ અને અહીંયા આવશે બિસ્કિટના 2 પેકેટ। એના પછી હાથી અને ઘોડો, તો હાથી અને ઘોડામાંથી ભારે કયું હોય, હાથી હોય, તો અહીંયા આવશે હાથી અને અહીંયા લખવાનું છે ઘોડો। એના પછી હેલ્મેટ અને ટોપી, તો હેલ્મેટ ભારે હોય એટલે અહીંયા આવશે હેલ્મેટ અને એના પછી અહીંયા આવશે ટોપી। પછી આપણે જોઈએ કે નીચે આપેલી વસ્તુઓનું વજન છે કયા એકમમાં કરશો, તે વસ્તુઓની ગ્રામ કે કિલોગ્રામ સાથે જોડવાનું છે। જો અહીંયા જે બધી વસ્તુઓ આપેલી છે, હવે જો ખાસ એ તમને યાદ રાખવાનું કે જે હલકી હોય તેનામાં શું આવે, ગ્રામ, અને જે ભારે વસ્તુ એનામાં આવશે કિલોગ્રામ, તો આપણે એક એક પછી એક જોતા જઈએ। જો આ જે ન્યૂઝપેપર છે તે કેવું હોય, એક જે આ ન્યૂઝપેપર છે તેમાં ગ્રામ આવે કે કિલોગ્રામ, તો ગ્રામ આવશે એટલે આપણે અહીંયા ગ્રામમાં કરીશું। પછી આ જે વોટર બોટલ છે તે કિલોગ્રામમાં, પછી આ આવશે ગ્રામ, આ પણ આવશે ગ્રામ, આવશે કિલોગ્રામ, ગ્રામમાં, પછી આ જે ટીવી છે તે સાવ ગ્રામની તો ન જોઈએ એટલે કિલોગ્રામ,
પછી આ જે ફક્ત કલર છે તો આવશે ગ્રામ, પછી આ ફક્ત કેરી આપેલી છે તો આવશે ગ્રામ, આ કિલોગ્રામ, આવશે ગ્રામમાં જે ટૂથપેસ્ટ છે પરંતુ સાવ નાનું છે એટલે આવશે ગ્રામમાં, પછી સાયકલ કિલોગ્રામમાં, આ નાનું જે બટન છે તે આ શેનામાં આવશે તો ગ્રામમાં, આ જે પુસ્તક છે પુસ્તક જો કેવું એકદમ જાડું છે છતાં પણ આ શેનામાં આવે તો ગ્રામમાં આવે, એનામાં જો હવે આ જે ચોખાની આખી ગુણ આપેલી છે આખી ગુણ શેનામાં આવે તો કિલોગ્રામમાં આવે, એના પછી આવશે ગ્રામમાં કિલોગ્રામ અને આવશે કિલોગ્રામ, એના પછી જોઈએ નીચે આપેલી વસ્તુઓમાંથી એક કિલોથી જે વધુ વજનદાર હોય તેનામાં આપણે શું કરવાનું છે સાચું અને એક કિલોથી જે ઓછી વજનદાર વસ્તુમાં શું કરવાનું છે તો ખોટું. જુઓ જે એક કિલોથી વધારે વજનવાળું હોય તેનામાં રાઈટ કરવાનું અને વજનદાર જે વસ્તુ એક કિલોથી ઓછી હોય તેનામાં આપણે ચોકડીની નિશાની કરવાની છે. જો સૌથી પહેલું જે કીડું આપેલું છે તે કેવું હોય એક કિલોથી ઓછી વજનવાળું હોય એટલે આપણે ચોકડી કરવાની છે. આ પણ કેવા હશે કલર એક કિલોથી ઓછા એટલે ચોકડી. હવે જુઓ આ જે બાળક છે તે એક કિલોથી વધારે જોઈએ એટલે શું કરવાનું રાઈટ, એના પછી આ જે ખુરશી એક કિલોથી વધારે હોય એટલે રાઈટ. આ જે જુઓ હવે આ જે ઢીંગલી છે તે આવશે એક કિલોથી વધુ એટલે રાઈટ, પંખો પણ એક કિલોથી વધુ એટલે રાઈટ, પછી ડસ્ટર એક કિલોથી ઓછું એટલે ખોટું, પછી આવશે રાઈટ એક કિલોથી વધુ હોય, પછી આવશે કંપાસ એક કિલોથી ઓછું વજનવાળું એટલે ચોકડી, એના પછી જે કેમેરો છે તે એક કિલોથી ઓછું એટલે ચોકડી, કબૂતર પણ માં આવશે ચોકડી, પછી રાઈટ આનામાં આવશે રાઈટ, પછી ચોકડી અને આનામાં આવશે રાઈટ. એવી રીતે તમને આવડી જાય. જો સિમ્પલ છે જે જે વસ્તુઓ છે તે એક કિલોથી વધારે વજનવાળું એટલે રાઈટ આવશે અને એક કિલોથી ઓછી વજનવાળી વસ્તુ આવશે તો એનામાં ચોકડી. જેવી રીતે જો એક કિલોથી જે ઓછી વજનવાળી વસ્તુઓ કઈ છે ધારો કે જો આ જે કેળા છે, પછી આ કલર બોક્સ છે તે, પછી એના પછી ડસ્ટર, કેમેરો છે, આ જે કબૂતર છે, એના પછી આ જે વાટકો છે, એ બધી કેવી છે તો ઓછી વજનવાળી વસ્તુ અને રાઈટ જેનામાં આપણે કર્યું છે એક કિલોગ્રામથી વધારે વજનવાળું હોય ધારો કે જો અહીંયા જે બાળક આપેલું છે, પછી આ છે છોકરી છે તે, પછી આ પંખો, એવી રીતે આ જે કૂતરો છે તે ફક્ત ભલે રમકડું છે તે પણ કેવું હોય એક કિલોથી વધારે હોય અને એના પછી આવે છે આ જે આખો બોક્સ છે એ પણ કેવું એક કિલોથી વધારે એટલે એનામાં આવશે રાઈટ. એના પછી છે કે વજનનું અનુમાન કરવાનું છે અને જોડવાનું છે. જો આ ફક્ત જે રમકડું છે તો આશરે ફક્ત આપણે શું કરવાનું છે આનું અનુમાન જ કરવાનું છે તો આશરે કેટલું હોઈ શકે તે એક કિગ્રા હોઈ શકે એટલે એક કિલોગ્રામ આપણે સામે જોડકા આવી રીતે જોડવાના છે. એના પછી આવશે દસ કિગ્રા હોઈ શકે. એના પછી આ જે હાથીનું જે રમકડું છે તે આશરે કેટલું હોઈ શકે 400 કિગ્રા હોઈ શકે. એના પછી આ જે પર્સ છે તે 400 ગ્રામ હોઈ શકે. એના પછી આવશે 100 કિગ્રાથી વધારે હોઈ શકે છે. એના પછી આ જે માણસ આપેલું છે આશરે 50 કિગ્રા હોઈ શકે. પછી આ જે ચોખાની જે આખો બાજકો છે તે કેટલો હોઈ શકે તો 20 કિગ્રાનો. એના પછી આવશે આ 100 ગ્રામ. એના પછી આ 2 કિગ્રા અને આવશે એપલ તો 25 ગ્રામ. તો આવી રીતે આપણને જોડકા જોડવાના છે. એના પછી આપણે પાછળ જોઈશું જે સૂચના જે 6 છે કે વજન લખવાનું છે. જો આનામાં શું કરવાનું છે ધારો કે જે પર્સનું વજન છે આશરે અહીંયા જો આપેલું છે આ કેટલા જેટલા ઉપર જે કાંટો કે આપેલું હોય એટલા જ આપણને લખવાના છે. તો અહીંયા કેટલા ઉપર છે 100 ઉપર છે તો અહીંયા લખવાના 100. એના પછી આ આનામાં આવશે કેટલા તો 800 ઉપર છે જુઓ તો અહીંયા 800 લખીશું. એના પછી આનામાં આવશે 500. હવે જો આનામાં જે અહીંયા 3 કિલોનું વજન આપેલું છે અહીંયા આપેલું છે આપણને આ જે વજનો દેખાય છે કેટલા કિલોનું છે 3નું છે અહીંયા આપણે તો લખીશું 3. એના પછી અહીંયા કેટલાનું વજન આપેલું છે તો 2. આનામાં આપેલું છે આ 1 કિગ્રા એટલે 1. હવે જો આનામાં શું આપેલું છે 200 અને 100 બંનેના વજનના મૂક્યા છે તો 200 અને 100 કેટલા થાય 300 થશે એટલે અહીંયા લખવાનું છે 300. એના પછી આપેલું છે એનામાં શું કરવાનું છે જુઓ જે 7મું છે કે જે વજન મૂકીને સંતુલન કરવાનું છે તે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું.